समाचार सामे आवी रह्या छे तेना उपर वात करीए। वडोदरा वालीओनो अनोखो विरोध, वडोदरामां वालीओए अनोखो विरोध दर्शाव्यो छे। फी नियमनना अमलने लईने वालीओए अनोखो विरोध दर्शाव्यो छे। वालीओए चौकर बनीने प्रदर्शन कर्युं छे तो उग्र आंदोलननी पण चीमकी उच्चारवामां आवी छे वालीओ द्वारा। तो शाळा सरकार शाळा संचालकों पास कायदानो अमल करावे तेवी मांग पण उठवा पामी छे। ढोल नगारा साथे विरोध करवामां आवी रह्यो छे। आगामी दिवसोमां हजू विरोध उग्र बने तेवी शक्यता तेवी चीमकी पण उच्चारी छे। आज अंगे वधु विगत आपवा अमारी साथे लाइव जोडाई गया अमारा संवाददाता रौनक। रौनक, जणावो के ज रीते वालीओ द्वारा अनोखो विरोध करवामां आवी रह्यो छे, जोकर बनीने वालीओ विरोध करी रह्या छे, आ अंगे शुं वधु विगत सामे आवी रही छे? सरकार द्वारा जो फी नियमन जो कायदा अमल करवामां आवे छे पण शाळा संचालकों द्वारा अमल करवामां आवतो नथी। अत्यारे आपणी साथे जे वालीओ छे त्यारे जोकर बनीने अत्यारे लोको एनो विरोध करी रह्या छे। सरकार जे छे एमने जोकर बनाई रही छे वालीओने। फी वधारो सरकार संचालकोने जे मिलीभगत छे, जे शाळा संचालकों छे जे सरकारनो जे नियमनुं पालन नथी करता ने बेफाम जे अत्यारे परिपत्र द्वारा अत्यारे फी उघराई रह्या छे। 15, 25 અને 30નો જે સરકારનો જે પરિપત્ર છે એને એ લોકો માનતા નથી અને જે 50, 50, 60, 60 હજાર જેટલો જે વાલીઓને લોકો પરિપત્ર મોકલાઈ રહ્યા છે। અત્યારે જે આજે વાલીઓ છે અત્યારે જોકર બનીને સરકાર જે એમને જોકર બનાવી રહી છે એનો અત્યારે વિરોધ કરી રહ્યા છે। બેનરો સાથે લોકો જોડાયા છે સરકારે અને વાલીઓને જોકર બનાવ્યા છે અને જે મુખ્યમંત્રી છે જે વિજય રૂપાણી બી વાલીઓને જોકર બનાવ્યા છે। એ આખો વિરોધ એ લોકો આજે ઢોલ નગારા સાથે કરી રહ્યા છે અને રેલી સ્વરૂપે આજે એ લોકો જોકર બનીને વાલીઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે। અત્યારે આપણી સાથે જે વાલી છે આપણે એમને પૂછે શું તમારા જે અનોખો વિરોધ તમે કરી રહ્યા છો? તમે અમે લોકો વાલીઓ અમે જોકર બન્યા છે કે સરકારે સુપ્રીમ કોર્ટનો કાયદો આવ્યા છતાં પણ તેમણે એનો અમલ નથી કર્યો અને અમને વાલીઓને જોકર બનાવ્યા છે। શાળા સંચાલકોની એવી તો કેવી દાદાગીરી કે સરકારે એમની સામે ઝૂકવું પડે। જો સરકાર જીએસટી અને નોટબંધીનો કાયદાનો અમલ કરાવી શકતી હોય રાતોરાત તો પછી આ કાયદાનો અમલ કેમ નથી કરાવતી? ચોક્કસ જે અત્યારે આ લોકો વાલીઓ વિરોધ કર્યા છે આપણી સાથે બીજા વાલી આપણે પૂછો તમે શું તમારી મુખ્ય માંગો તમારી છે અત્યારે? મુખ્ય માંગે સીધે સીધું છે કે મુદ્દો ફીસ નહીં પણ મુદ્દો એવું છે કે શિક્ષણ એક મોટો અધિકાર છે, એ શિક્ષણ ફ્રી મળવું જોઈએ। છતાં પણ અમે વાળી એમ કહીએ છીએ કે અમે ફીસ આપવા તૈયાર છે પણ તેની એક લિમિટેશન હોવી જોઈએ। સરકાર કાયદો બનાવે છે અને એ કાયદાનું અમલ નથી કરી શકતી, કાયદાની વાઈવાઈ લઈ લીધી પણ તેનું અમલ કરાવી શકતી નથી। આ સીધે સીધું ખુલ્લેઆમની દાદાગીરી ચાલી રહી છે, છતાં પણ સ્કૂલ સંચાલકોની ઉપર કોઈ પણ જાતનું કાયદાકીય કાર્યવાહી કરી શકતી નથી। એ સીધું સીધું દેખાવે છે કે ચૂંટણીની અંદર સરકાર અને સ્કૂલ સંચાલકોની મિલીભગત થઈ, એકબીજાની આપલે થઈ ગઈ અને વાલીઓને જોકર બનાવી અને રોડ પર હસવા માટે મૂકી દેવામાં આવેલા છે। ચોક્કસ, સરકાર સ્કૂલ સંચાલકો દ્વારા જે વાલીઓ પર જે બેફામ જે ફી ઉઘરાઈ રહી છે એના મુદ્દે આજે લોકો વાલીઓ દ્વારા જે જોકર બનીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। જી, ચુનાવ સાથે જો વાત કરીએ કે વાલીઓ જે રીતે આ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, મહત્વની વાત કરીએ તો આગામી દિવસમાં વાલીઓ એ પણ વાત કરી હતી કે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરને આંદોલનની અંદર લાવવામાં આવશે, તેમને પણ રજૂઆત કરવામાં આવશે। તો આગામી દિવસોની અંદર સ્કૂલ સંચાલકો તેમની મનમાની હજુ યથાવત રાખશે તો કેવા પ્રકારેનું આંદોલન કરવામાં આવશે? જોઈ રહ્યા છો કે જે વાલીઓ અત્યારે જોકર બનીને જે સ્કૂલ સંચાલકો દ્વારા જે બેફામ જે લોકો ફી ઉઘરાઈ રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે અને આગામી દિવસમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો બી લોકો સંપર્ક સાધીને અને આ વિરોધમાં એ લોકો જોડાવાની વાત કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે ત્રણ ત્રણ જોકરો એ કરી રહ્યા છે અને જે રીતે સરકાર જે વાલીઓને જે મૂર્ખ બનાવી રહી છે, જે જોકર બનાવી રહી છે, એ જોકરનો આજે લોકો જોકર બનીને વાલીઓ અત્યારે જે વિરોધ કરી રહ્યા છે। અત્યારે જે વાલીઓ છે આપણે એમને પૂછીએ કે આગામી દિવસની અંદર તમે જે વાત કરી છે કે અલ્પેશ ઠાકોર જિગ્નેશ મેવાણી તમે જે વિરોધમાં તમે જોડશો શું તમારી આગળની રણનીતિ રહેશે? અમારી રણનીતિ એ જ રહેશે કે અમે આ લોકોને મળવા જવાના છે અને એમને વાતચીત કરવાના છે કે સરકારને જેવા સાથે તેવાની નીતિ જ ગમે છે કે જ્યાં સુધી 4-5 બસો ના સળગે, 4-5 જણનું મૃત્યુ ના થાય ત્યાં સુધી સરકાર જાગતી નથી, એ જતે દાડે આપણે જોયેલું જ છે। એટલે સરકાર શું ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તેમ છતાં તમે એ વસ્તુનો અમલ નહીં કરતા ને લોકો ધમાલ કરે એના પછી તમે અમલ કરશો, પ્રોપર્ટી નુકસાન થશે પછી તમે અમલ કરશો? એટલે તમે સરકાર હાથે કરીને જ પબ્લિકને દોરવણી કરે છે કે લોકો જલદ પ્રોગ્રામો કરે। ચોક્કસ, કે વાલીઓનો સીધો સીધો આક્રોશ છે કે જ્યાં સુધી સરકારી જે નુકસાન થતું ત્યાં સુધી જે આંદોલન જે હતા જે પ્રમાણે જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને જે હાર્દિક પટેલ જે આંદોલન કર્યા ત્યારબાદ સરકારની જે માંગો પૂરી કરી છે તો વાલીઓને બી આગળ દિવસોની અંદર આંદોલન કરશે તો જેમની જે માંગો પૂરી કરવામાં આવશે? જી, જૂનક, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જો રીતે વડોદરાની અંદર વાલીઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો છે, વાળીઓ જોકર બનીને સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે અને અનોખી રીતે ઢોલ નગારો વગાડીને વાળીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યો છે। તો જો રીતે વાત કરીએ ઢોલ નગારા વગાડીને વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે, જોકર બનીને
વાલીઓએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે. સ્કૂલ સંચાલક અને સરકાર સામે જો રીતે ફી નિયમનનો કાયદો લાગુ થયો હોવા છતાં પણ ક્યાંક સ્કૂલ સંચાલકની મનમાની સામે આવતી હોવાને કારણે વાલીઓ રોષે ભરાયા છે અને અનોખી રીતે વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યો છે.